वर्णानामर्थ छन्दानां रसानां छन्दसामपि मंगलानां च कर्तारौ वन्दे वाणी विनायकौ भवानी शंकरौ वन्दे श्रद्धा विश्वासरूपिणौ याभ्यां विना न पश्यन्ति सिद्धा स्वान्तस्थमीश्वरं वन्दे बोधमयं नित्यं गुरुं शंकररूपिणं यमाश्रितो हि वक्रोपी चंद्र सर्वत्र वंद्यते। हमें उत्तरकांड में उत्तरकांड ना मंगलाचरण केकी कंठाबनीलं सुरवर विलसत् विप्रपादाब्जचिन्नं सौभाग्यं पीतवस्त्रं सरसिजनयनं सर्वदा सुप्रसन्नं पाणौ नाराच चापं कपिनिकरयुतं बन्धुना सेव्यमानं नौमीड्यं जानकीशं रघुवरमीशं पुष्पकारूढरामं कौसलेन्द्रपदकञ्जमञ्जुलौ कोमलावजमहेशवन्दितौ जानकी सरोजलालितौ चिन्तकस्य मनभृङ्गसङ्गिनौ कुन्दइन्दुदरगौरसुन्दरम् अम्बिकापति अभीष्टसिद्धिदं कारुणिककलकञ्जलोचनं नौमि शङ्करमनङ्गमोचनम्। गईकाले अपने राज्याभिषेकना संदर्भमां सुंदर चर्चा जोई भगवान राज्याभिषेक थई गयो छे अने ए पछी पण 6 महीना वीती गया छता सुग्रीव विभीषण नल ने बधा हनुमान जी तो कहे ज नहीं पण कोई जवानों के घरे घर ने पण याद नहीं तो क्या है? घर याद आवतो एमना व्यवहार में पण जणातु नहीं। એટલે ભગવાને વિચાર કર્યો કે ભાઈ એને એમના ઘરે તો જવું જ જોઈએ અને ત્યારે ગઈકાલે આપણે જોયું એ પ્રમાણે ભગવાને પહેલાં તો એમના વખાણ કર્યા અને એમને સુખ સાગરમાં ડૂબાવી દીધા એવું કહ્યું તો ચાલે કે ભગવાને એટલી બધું સુધી કીધું કે ભરત કરતાં પણ તમે મને પ્રિય છો કારણ કે તમે મારા સેવક છો તમે બધું છોડીને મારી સેવકાએ રણમાં કરી છે અને આમ કહેતા એ લોકો ખૂબ આનંદિભો થયા ત્યારે ભગવાને કહ્યું કે 16મો દોહો કે અબગ્રુ જાઓ સખા સબ હે સખા હે તમે બધા ઘરે જાઓ અને કરવાનું શું છે મહત્વનું કે ભજો મોહી દ્રઢને મને તમે મારા દ્રઢતાથી નિયમ રાખીને ભજન કરજો પણ કઈ રીતે ભજન કરવાનું બીજી લીટીમાં બતાવે છે ભજન એટલે શું તો કે સદા સર્વગત સર્વહિત જાની કર્યો અતિ પ્રેમ મને જ હું જ બધાની અંદર સર્વગત હું બધાની અંદર રહેલો છું બધાની અંદર રહેલો છું એટલે માટે બધાનું હિત થાય એ રીતે તમે કર્મ કરજો બધાને પ્રેમ થાય બધાને પ્રેમ મળે એનું હિત થાય એ રીતે મને યાદ કરી અને તમે બધા કર્મ કરજો હવે તમે ઘરે જાઓ અને આમ જ્યારે કહ્યું ત્યારે એ તો સાંભળવા તૈયાર નથી જો કે છે કે ભગવાનના વચન સાંભળીને જૂની પ્રભુ વચન મગન સબ ભયે બધાએ ભગવાનના વચન સાંભળીને જવાની વાત તો હજી સંભળાઈ નથી પણ ભગવાન જે એમને કહ્યું કે મને પ્રિય છો અને તમે મને આ રીતે ભજન કરજો એટલે એ લોકો પોતાના શરીરની શુદ્ધિ પણ ભૂલી ગયા છે પોતે ક્યાં બેઠા છે એ કશું જ ભાન નથી ખાલી એમની આંખ છે એ પ્રભુના ચરણોમાં નથી એમના સામે જોઈને એક ટસે જોઈ રહી છે
અને પછી તરત એમના ચરણોમાં એમનું ધ્યાન જાય છે કે હવે ફરીવાર આ પ્રભુના દર્શન ક્યારે થશે, માટે પુનિ પુનિ ચરણ સરોજ નિહારી વારંવાર પ્રભુના ચરણોને જોઈ રહ્યા છે. પણ એ વખતે ભગવાન એને જ્ઞાનનો ઉપદેશ આપે છે. જ્યારે લંકા પછી બધાએ આવવાની વાત કરી ત્યારે ભગવાને હા પાડી, પણ અહીંયા હવે જ્યારે ભગવાને કહ્યું કે તમે પ્રેમ પૂર્વક બધાની સેવા કરજો, આપણે બધાએ કહી કે તમે બધાને કોઈપણ પ્રકારના, આજકાલ શું કહે છે, અનકન્ડિશનલ લવ, અનકન્ડિશનલ લવ, કોઈ પ્રકારની એમ કે માગણી વગર બધાને પ્રેમ કરો, એ ક્યારે શક્ય બને? ખાલી બોલવાથી ન થાય ભાઈ, કે હું બધાને કોઈ પણ પ્રકારની ભાવના કે લેવાની ભાવના વગર બધાને તમે પ્રેમ કરો, એના માટે તો જ્ઞાન જ શક્ય છે. જ્ઞાન વગર એ શક્ય નથી કે જ્યાં બધામાં મને પરમાત્માના દર્શન થાય, બધામાં મને મારા દર્શન થાય, ત્યારે જ તમે પ્રેમ કરી શકો. નહીંતર કંઈક ને કંઈક માગણી હોય, કંઈક ને કંઈક દીકરા દીકરી હોય તો એના માટે, કુટુંબના સભ્યો હોય કોઈ પણ, તો પણ તમે અનકન્ડિશનલ પ્રેમ, અસીમ પ્રેમ, બીજા શબ્દોમાં કહીએ જ્યાં કોઈ સીમા નથી, એવો પ્રેમ તો ત્યારે થઈ શકે જ્યારે આપણા પાસે જ્ઞાન હોય. એટલે ભગવાન એમને જ્ઞાનનો ઉપદેશ આપ્યો કે જેથી પ્રભુએ જે કાર્ય કરવાનું કહ્યું છે એ કાર્ય કરી શકે. બાકી કહો ને, કંઈક ને કંઈક માણસને ઈચ્છા રહેવાની છે, ભલે ને કે મને કંઈ નથી જોઈતું, પણ કંઈક સૂક્ષ્મ રીતે આપણે કંઈક માગણી મનમાં હોઈએ જ. અને એટલા માટે પ્રભુએ બધાને જ્ઞાન ઉદ્દેશ આપી, હવે એનું સન્માન કર્યું. અને સન્માન એટલે આપણે કંઈક શાલ ઓઢાડીને સન્માન કરીએ, એ ભગવાને વસ્ત્ર અને આભૂષણ આપીને સન્માન કર્યું. અને પહેલું કોનું કર્યું? સુગ્રીવજીનું. કારણ કે સુગ્રીવ અને વિભીષણને મિત્ર બનાવ્યા છે ભગવાન, અગ્નિને સાક્ષે સુગ્રીવને મિત્ર બનાવેલા, એટલે ભગવાન પોતે એને એનું સન્માન કરે છે. પહેલાં સુગ્રીવજીનું સન્માન કર્યું વસ્ત્ર અને આભૂષણ પહેરાવીને, ખરેખર ભગવાન કે પહેરાવી નહીં પણ આપણે એને હાથ મૂક્યો, ભગવાને હાથ મૂક્યો, ભરતજી એમને પહેરાવ્યા. પછી વિભીષણને લક્ષ્મણજીએ પહેરાવ્યા, એમનું સન્માન ભગવાન આપણે વિભીષણ મહારાજનું લક્ષ્મણજીએ કર્યું. પણ એ વખતે અંગત છે એ નીચું જોઈને બેઠા, એટલે કે હમણાં મને કોઈ બોલાવે નહીં, અંગથી નીચું જોઈને બોલતા જ નથી, બસ ભગવાનની પ્રીતિને પ્રેમને યાદ કરી રહ્યા છે. એટલે ભગવાને એમની સામે જોયું નહીં, બોલાવ્યા નહીં. હવે જાંબુવંત, નીમ, નળ એ બધા બાકી રહ્યા છે, એમને પણ ભગવાને પોતાના હાથ મૂકીને એમને પોતે ભગવાને એમને પહેરાવ્યા છે. હવે બધાની પહેરામણી, બધાનું સન્માન થઈ ગયું એટલે તરત જ કહે છે, તબ અંગત ઉઠી નાઈ શિરું સજલ નયન કર જોરી અતિ વિનીત બોલે વચન મનો પ્રેમ રસ ભોરી. એકદમ મનમાં ભગવાનની એક એક લીલાની યાદ કરે છે. અત્યાર સુધી જ્યાં લડાઈ થઈ ત્યાં સુધી કેટલી વાર ભગવાનની સાથે રહ્યા છે અંગદ, કારણ કે ભગવાનનું કાર્ય કરવા માટે પોતે રાવણના દરબારમાં પણ ગયા છે શાંતિદૂત બનીને. એ બધું યાદ કરતાં કરતાં હશે એટલે એકદમ નીચું જોઈ અને ભગવાને બે હાથ જોડી, આંખમાં અશ્રુધારા વહી રહી છે અને ભગવાને કહે છે કે ભગવાન તમે તો સર્વજ્ઞ છો, કૃપાના સાગર છો, સુખના સિંધુ છો, દીન ઉપર દયા કરનાર છો, આર્તના બંધુ છો, જે મુશ્કેલીમાં હોય એના બંધુ છો. અને એટલા માટે બધા જ એક એક શબ્દ બરાબર તોડીને બોલે છે કે તમે સર્વજ્ઞ છો, કૃપાના સાગર છો, સર્વજ્ઞ છો, એટલે મારા મનની સ્થિતિને તમે બરાબર જાણો છો. હું કંઈ સારું બોલવા માટે કે કંઈક મેળવવા માટે નહીં, પ્રભુ મને તમને યાદ છે કે મારા પિતા વાલી જ્યારે એનું શરીર શાંત થતું હતું ત્યારે તમારા હાથમાં મારો હાથ આપ્યો છે, એટલે માટે તમે અશરણના શરણ છો, તમે દીનના બંધુ છો અને મને તમે સ્વીકારી લો, કારણ કે તમે મારા માટે ગુરુ છો. સ્વીકાર તો ખરા, પણ એટલું જ નહીં, ખાલી સ્વીકારની વાત નથી, પણ તમે મારા માટે પ્રભુ, તમે મારા માટે ગુરુ છો, પિતા છો, માતા છો, બધું તમે છો.
આ સંસાર બી સમુદ્રના વહાણ મારા માટે તમે છો, માટે તમે મને જવાનું ન કહેશો, તમે મારો સ્વીકાર કરો. હું બાળક છું, અજ્ઞાની છું, મારામાં તો કંઈ જ નથી, પણ છતાં તો મને રાખો. મારામાં કોઈ લાયકાત નથી, પણ છતાં મને રાખો. કેમ? તમે ઘરનું કોઈ પણ રાજમહેલનું કે ક્યાંયનું નાનામાં નાનું કામ કરશો ને, નાનામાં નાનું કદાચ કચરાવાળાનું કહેશો તો કચરો પણ વાળી આપીશ, એવું એવો અર્થ નીકળો. કારણ કે નીચ ટલ ગૃહ કે સબ કરી, નાનામાં નાનું હું કાર્ય કરીશ અને તમારા ચરણ કમળના હું દરરોજ દર્શન કરી શકીશ. મને એક જ છે કે મને તમારા ચરણ કમળના દર્શન કરવા છે, માટે મને અહીંથી જવાનું કહેશો નહીં. જ્યારે આ વચન સાંભળ્યા ત્યારે હવે તમે વિચાર કરો કે કોઈ વ્યક્તિ એટલું બધું કરઘરે તો માણસને સહજ દયા આવી જાય કે નહીં? એ તો દયાના સાગર છે. પણ પ્રભુ કહે છે કે અંગદ વચન વિનિત સુની રઘુપતિ કરુણાસી. ભગવાન કરુણાના સાગર છે, દયા ભરેલી છે, પણ અત્યારે જે મહત્વનું છે એને મહત્વ આપે છે. આ પણ આપણે શીખવા જેવું છે. અને એટલે ભગવાને ઊભો કર્યો અને પોતે પણ આંખમાં આંસુ આવી ગયા કે હો, અને મારા માટે એટલું તો ભાવ છે. અને ભેટ્યા અને એને પોતાના હાથે સન્માન કર્યું, પણ સાથ કયા રીતે? પોતાના ગળાની માળા પહેરાવીને. અને એટલે બતાવવા માગે છે કે જો ભાઈ, તારા પિતાને દેવરાજ ઇન્દ્રએ હાર પહેરાવ્યો હતો કે જેથી એનું રક્ષણ બધા કરી શકે. ઇન્દ્રના પુત્ર હતા ને આમ, પણ હવે હું તને આજે મારે ઉરમાળ પહેરાવું છું, એટલે હવે તારે કોઈ ડરવાની જરૂર નથી કે મારા પિતા એ અંગત સુગ્રીવ સાથે કંઈ વ્યવહાર કર્યો તો કદાચ મારી સાથે આવો વ્યવહાર કરશે. તો તારે ડરવાની જરૂર નથી, તારામાં ઘણી બધી શક્તિ છે. આ બધું પહેરાવીને ભગવાન આ બધું એને કહ્યું. એમાં ખાલી એક દોહો જ આપ્યો છે, પણ આ બધું જ કેમ આવ્યું કે છે, રાજા દ્રષ્ટા હૈ રહત કાજ કરતી યુવરાજ. તું તો યુવરાજ છો અને સુગ્રીએ પણ તને યુવરાજ પદ મૂક્યા જ છે. અને રાજા તો દ્રષ્ટા છે, રાજા કંઈ કરવાનું ન હોય, બધું જ કાર્ય યુવરાજે કરવું જોઈએ, અને તું એ માટે સક્ષમ છું. માટે તું જા, તારું બધું જ રક્ષણ થશે, તને કોઈ પ્રકારની મુશ્કેલી નહીં પડે, કારણ કે મારી ઉરમાલ મેં તને પહેરાવી છે. માટે તું જા. અને આમ કહ્યા પછી ભગવાન પોતે ભરત, શત્રુઘ્ન અને સૌમિત્ર સાથે, લક્ષ્મણ સાથે ક્યાં જાય છે? રાજમહેલના દરવાજા સુધી. પછી ભગવાન જતા નથી. અને પછી પણ એટલી વારમાં, પણ કેટલી વાર રાજમહેલમાંથી, એટલે કે રાજભવન, એટલે ત્યાં રાજ પેલું હશે રાજગૃહ, ત્યાંથી મહેલની બહાર સુધી જાય ત્યાં સુધી અંતર તો હશે જ. એટલે જેટલી વાર શક્ય હોય પાછળ જોતો જાય, અંગત આમ ઘડી ઘડી જોતો જાય, અને તે ગમણો ભગવાન કહેશે રોકાઈ જા, રોકાઈ જા. એટલે કેટલી વાર વારંવાર કરે દંડ પ્રણામ, પાછા દંડ પ્રણામ પણ કરતો જાય છે. અને મનમાં હજી સૂક્ષ્મ આશા છે કે ભગવાન એમ કહે કે તું આ રોકાઈ જા. અને ભગવાનના જો સુંદર કહે છે, રામ બિલો કી બોલી ચલની, સુમિરી સુમિરી સો તત હસી મિલની. અને જતા જતા પણ ભગવાનની મધુરતાના દર્શન કરે. જેના મન પર આદર છે, જેના માટે મને પ્રેમ છે, એક એની એક એક ઘટના, એક એક વસ્તુ, જેમ વૈષ્ણવ આચાર્ય ભગવાન કૃષ્ણ માટે અધુરમ મધુરમ વદનમ મધુરમ, એમ અહીંયા પણ રામજીની બધી જ વસ્તુ એને અલૌકિક લાગે છે. એમનું બોલવું, હસવું, બધું એ યાદ કરતો કરતો આનંદ કરતો, મનમાં આનંદ પણ થાય છે ભગવાનના. અને ઘણી ઘણી ભગવાનના ચરણો સામે જોવે છે, પણ કંઈ થતું નથી. હવે આ બાજુ હનુમાનજીને પણ જોવું હતું. એ હનુમાનજી પ્રભુને પ્રાર્થના કરી હશે, એ દુઆ આપણે આપી નથી ચોપાઈમાં, પણ એમણે જઈને સુગ્રીવજીને પછી પ્રણામ કર્યા. કારણ કે સુગ્રીવના રાજા છે, એટલે કહે છે કે સુગ્રીવજી, જો તમે મને રજા આપો તો થોડા વખત હું અહીંયા રહું પ્રભુ પાસે, અને પછી હું ત્યાં આવીશ. પણ સુગ્રીવજી તો હંમેશ માટે રહેવાની આ પાડી કે પુણ્ય પુંજ તું પવન કુમારા, સેવ જાય કૃપા આઘારા. એક પવન કુમાર, એ હનુમાન, તમે તો ખરેખર ધન્ય છો, પુણ્યનો પુંજ છો, માટે તમને આ વિચાર આવે છે તો હું તમને રજા આપું છું.
કે તમે કૃપાના સાગર કૃપાના સિંધુ પાસે તમે જાઓ. હનુમાનજી તો ખુશ થઈ ગયા કે મને રજા મળી ગઈ, ભગવાને તો હા પાડી, પણ પહેલાં તું સુગ્રીવ તારા રાજા છે એની રજા લે. હવે બધાય જઈ રહ્યા છે. હવે સંગતને થયું કે કોઈ સંજોગોમાં હવે ભગવાન મને બોલાવશે નહીં. પાછા જોતા જાય છે, દંડવત કરતા જાય છે, પણ ભગવાન કહેતા નથી. હવે તો છેક અયોધ્યાની બહાર સુધી ખાલી ત્રણેય ભાઈઓ અને બીજા બધા હશે મૂકવામાં. એટલે એ જ્યારે જઈ રહ્યા છે ત્યારે શું કહે છે અંગત, હજી એને તો થાય છે, કહે હું દંડવત પ્રભુ સે તું અહી કહો કર ચોરી, બાર બાર રઘુનાયક અહી સુરતી કરાવો મોરી. એટલે કહે છે કે તમે હનુમાનજી ભગવાનની પાસે રહેવાના છો, એટલે મારી વતી દંડવત કરજો અને મને વારંવાર હું તમને કહું છું કે મારી યાદ અપાવજો. ભગવાને કહેજો કે એને આપણે બોલાવીએ, એને બોલાવીએ એવું કહેજો. હવે આ વાત જઈને હનુમાનજી મહારાજ રામજીને કરે છે ત્યારે જો કેટલું સુંદર કહે છે તુલસીદાસજી મહારાજ કે રામ કેવા છે, તો કુલિશવ ચાહી કઠોર અતિ કોમલ કુસુમ ચાહી ચિત્ત ખગેશ રામ કર સમુજી પરે કહું કાહી. એટલે કહે છે કે હે ખગેશ, ભગવાનનું ચિત્તનું જોવું તો ખરા કેવું છે, તો કે કઠોરથી કઠોર. જ્યારે એણે કહ્યું અંગને તો કશું સાંભળ્યું નહીં, કઠોર કહ્યું. અને જ્યાં ભગવાનને વાત કરી હનુમાનજી મહારાજ ત્યાં તો ભગવાન ગદગદ થઈ ગયા, એકદમ ગદગદ ગયા. એમને એ સાંભળીને પ્રેમ મગ્ન બની ગયા. એટલે ભગવાનનું ચરિત્ર તો લોકોત્તર છે, સમજી શકાય નહીં. વજ્રથી પણ કઠોર અને ફૂલથી પણ કોમળ. જ્યારે વારંવાર યાદ કરાવજો હનુમાનજી મહારાજ, એવું કીધું ત્યાં પ્રેમ મગ્ન બની ગયા. ઓહો, હજી અંગતને જવું ગમતું નથી, પણ જવાની તો કે ના નથી પાડતા કે ન જઈશ, કારણ કે અહીંયા વધુ જરૂર છે. કિષ્કિંધામાં યુવરાજની આવશ્યકતા છે. માટે ભગવાન કહે છે કે આપણે જે કહ્યું છે કે કોને કેટલું મહત્ત્વ આપવું જોઈએ આપણા વ્યવહારમાં. કઠોરતાની જરૂર હોય તો કઠોર પણ બનવું પડે. અને હૃદયમાં આપણે ત્યારે પણ વાત કરી હતી કે માના સંદર્ભમાં ચંડી પાઠમાં આવે છે કે માં કેવા છે, તો કે આપણે ચિત્તે કૃપા સમરે નિષ્ઠુરતા. સમરમાં એટલે કે રણ મેદાનમાં બધા જ રાક્ષસો માટે નિષ્ઠુર બની જાય છે, અને હૃદયમાં તો કૃપા છે. કેમ? કારણ કે પોતાના હાથે આનો વધ કરશે તો એની તો અમર ગતિ થવાની છે. એટલે એને પણ સકલ્યાણ થાય માટે ભગવાનના હાથમાં આયુધ ધારણ કર્યા. એટલે હૃદયમાં તેની કૃપા છે એમ એટલું ત્યાં એ જોયું હતું. અહીંયા જરા સંદર્ભ જુદો છે કે ભગવાન કઠોર પણ બની શકે છે અને કોમળ પણ બની શકે છે. હવે આટલી વાત કર્યા પછી બહુ મહત્ત્વની વાત, અહીંયા આપણે જેને કહીએ છીએ રામ રાજ્ય. પણ રામ રાજ્ય કોને કહેવાય એ બહુ મોટી વસ્તુ છે. તો જો 20મા દોહામાં તુલસીદાસ મહારાજ એક દોહામાં બધું જ કહે છે કે રામ રાજ્ય એટલે શું, વર્ણાશ્રમની જ નિજ ધર્મ નિરત વેદ પથ લોગ ચલતે સદા પાવહી સુખહી નહીં ભય શોક ન રોગ. બસ રામ રાજ્ય ક્યારે આવે ને, રામ રાજ્ય કોને કહીએ, તો કે જ્યાં કોઈને ભય નથી, શોક નથી, રોગ નથી, બધા સુખી છે. અને સુખી ક્યારે થઈ શકીએ, રાજ્ય દેશ એ બધા સુખી ક્યારે થઈ શકે. અને એનાથી પણ આગળ પહેલાં તો શરૂઆત થાય કુટુંબથી. મહત્વનું પહેલું કુટુંબ, પછી રાજ્યનું બધું આવશે, દેશ આપણો પ્રાંત આવે, રાજ્ય આવે. પણ એની પાછળનું કારણ છે વર્ણાશ્રમ ધર્મનું પાલન. વર્ણાશ્રમ ધર્મ એને જે અત્યારે વગોવાઈ ગયો છે, પણ એવું નથી, સનાતન ધર્મ એને જ કહેવાય છે. સનાતન ધર્મ એટલે કોઈ વર્ણને આશ્રમને નહીં. એની પણ આપણે વિસ્તારથી વાત કરી હતી કે બધાના હૃદયમાં શું છે, દયા છે. વર્ણાશ્રમ ધર્મનું પાલન કરવું હોય, અહિંસાનું, દયા, તો બધાની અંદર પેલી વસ્તુ એ છે, દયા છે, કરુણા છે, તો તમે બીજાનો સ્વીકાર કરી શકો. ક્ષમા ક્યારે આપી શકો, કે હૃદયમાં કરુણા હોય તો. ક્રોધ મિત્ર આવી જાય અને આમ મારું ન કર્યું, આમ કેમ ન થયું, પણ ક્ષમા ક્યારે આપી શકો, હૃદયમાં કરુણા હોય, ઉદારતા હોય. અને એ બધા જ ગુણ
બધા જ, એ કોઈ પણ જ્ઞાતિનો હોય, કોઈ પણ વર્ણનો હોય, બધા માટે કોમન છે. સનાતન ધર્મની વાત પણ ત્યારે બહુ વિસ્તારથી આપણે કરી હતી. અને પછી વર્ણ બ્રાહ્મણનું અમુક પ્રકારના કર્મ હોય, ક્ષત્રિયના અમુક હોય, ક્ષત્રિયના પણ એ રણ મેદાનમાં હિંસા કરી શકે, ઘરમાં નહીં. ઘરમાં તમે કોઈને મારી ન શકો. હમણાં ઘણા ભાવનગરમાં એ ઘટના ઘટી ગઈ હતી, પણ એ ન થઈ શકે. એ પણ બધી વિસ્તારથી વાત કરી. પણ એ બધા જ વર્ણ આશ્રમ અને સનાતન ધર્મ, બસ એક ધર્મનું પાલન થાય ને તો તમારે ત્યાં સુખ છે જ, સંપત્તિ આવે જ. તમારે વોટ્સએપમાં લખું, યુટ્યુબમાં ન જોવું પડે, સતત કેવું આવતું હોય. તમે આમ કરો ને તમારે ત્યાં ધનની વર્ષા થશે, પેલું કરશો ધનની વર્ષા થશે. એટલે ધનની વર્ષા કરવા માટે ધર્મનું પાલન કરો ને, બધું જ લક્ષ્મીજી સામેથી આવશે. વાત પહેલાં પણ કરી હતી પણ અત્યારે એકદમ યાદ આવી, ટૂંકાણમાં યાદ કરાવું. એ લક્ષ્મીજી એક શેઠને ત્યાંથી જવા તૈયાર થયા. એટલે બધા કંઈ જતા જતા, તમારી ખૂબ સેવા કરી છે વણિક હે શેઠ, તો તું કંઈક માગી લે. અને પછી આપણે ખબર છે કે હું વાણિયા હતા ને, એટલે કે એમને એમને બધાને ઘરનાને પૂછીને પછી તમને કહીશ. કોઈ આ માગવા દીધું, આટલું ધન માગી લે, આટલું માગી લે. નાની પુત્ર તું બોલતી નથી, એટલે પૂછ્યું શું માગીશું બેટા, તમે તો કંઈ બોલતા નથી. તો કે પિતાજી, જો માગવું જ હોય તો મારા પાસે એટલું જ માગવો કે તમારે જવું હોય તો ભલે જાઓ, પણ અમે તમારા ગેરહાજરીમાં પણ અમારા કુટુંબના દરેક સભ્યની અંદર પ્રેમ આદર સન્માન જળવાઈ રહે. અમારા કોઈના મને એવા વિચિત્ર ન બની જાય, વિકારી ન બની જાય. અમે બધા માટે સન્માન પ્રેમ અને આદર જાળવી રાખીએ, એ અમને આપો. મોટા માટે આદર પ્રેમ અને સન્માન બધા માટે. જ્યારે માને આવી વાત કરી, માં કેવું કહે કે જાઓ, હું નહીં જાઉં, લક્ષ્મીજીએ ના પાડી પડી. એટલે લક્ષ્મીને લાવવા હોય, જરૂર હોય તો આ હોય. કુટુંબના સભ્યો માટે આદર સન્માન પ્રેમ એટલું જ અટકતું નથી, બધાની સાથે મારું સ્થાન આદરનો પ્રેમ. હમણાં જ વાત કરતા હતા કે મારા હૃદયમાં આપણે ખબર 5 પ્રતિજ્ઞાની વાત કરી હતી. દરેક વખતે કીધું તમે દિવસમાં એક દિવસ માટે તમે એટલું કરજો, વધારે નહીં તો તમે એટલું કરો. એમાં એક જો યાદ આવતું હતું એ કે આજના દિવસ માટે પાંચે પાંચ યાદ કરાવી દઉં, કારણ કે મને નથી ખબર કે કોઈ કર્યું હોય, કરી છે નથી, જો યાદ જ નથી ને. એટલે પુરુષોત્તમ મહિનામાં પણ મેં કેટલાય લોકોને વોટ્સએપ દ્વારા યાદ અપાવ્યું હતું કે પહેલું તો એ જ કે આજના દિવસ માટે, ફક્ત એક દિવસ માટે કરવાનું છે. આજના દિવસ માટે હું ક્રોધ નહીં કરું, ક્રોધ તો નહીં કરું પણ ગણગણાટ પણ નહીં કરું. ગણગણાટ અંદર ક્રોધ ન કરે પણ અંદરથી કચકચાટ હોય, કચકચાટ એ પણ નહીં કરું. બીજું, આજના દિવસ માટે હું ચિંતા નહીં કરું, બધી ચિંતા મારા પ્રભુને સોંપી દઈશ. મને જે જોઈ છે હું વિચારીશ, પણ એ કેમ થશે એની ચિંતા મારી કરવાની આવશ્યકતા નથી. ત્રીજું વાત કરી હતી કે આજના દિવસ માટે મારી સાથે જે કંઈ ઘટના ઘટશે અથવા તો જેની સાથે હું વ્યવહાર કરીશ, જે કંઈ કરીશ, તો એક જ મારા હૃદયમાંથી હશે. અને શું, કાં તો ધન્યવાદ, થેન્ક્સ, ધન્યવાદ હશે, કાં તો પ્રભુ તારું કલ્યાણ કરે, કાં તો આશીર્વાદ, કાં તો આભારની લાગણી છે. એટલે આજે જો તમે કરશો ને, પછી વિચાર નહીં કરવો પડે. આજની જ વાત કરીએ, મને ખબર જ નહોતી કે કેવી રીતે થયું, પણ નાનકડી ગલીમાંથી અમે પસાર થતા હતા સ્કૂટરમાં, અને એક વ્યક્તિ ઊભી રહી ગઈ. તરત જ મારે તમને ધન્યવાદ, તે અમને જગ્યા આપી, તો અમે જઈને જઈ રહી છે, જઈ શકીએ છીએ ને. તરત એ બે જણ ઊભા રહી ગયા, તો આપણે અંદરથી ધન્યવાદ નીકળી ગયો, હો થેન્ક્સ, તમારી રીતે હું આગળ જઈ શકું છું. એ હૃદયમાંથી ધન્યવાદની ભાવના હોય, આશીર્વાદની ભાવના હોય, ભલે ને કોઈ મારું ખરાબ કર્યું હોય, ભગવાન તારું ભલું કરે. હું કહું અને સામાન્ય વ્યક્તિ ન કરે એવા પણ છે, ભગવાન તારું કલ્યાણ કરે, તને સદબુદ્ધિ આપે. એને સલાહ આપવાની કે કશું કહેવાની જરૂર નથી, ભગવાન તારું કલ્યાણ કરે. ખ્યાલ આવ્યો? આ ત્રીજી. હવે ચોથી, ચોથી છે હું ઈમાનદારીપૂર્વક કર, આજનો દિવસ ઈમાનદારીપૂર્વક કર્મ કરીશ. ઈમાનદારીમાં ખાસ યાદ કરાયું તો ઘણી વખત આપણે આપણા માટે જ ઈમાનદારી રાખતા નથી. મારું થશે થશે થશે, આપણે આપણી તરફ બેદરકાર બનીએ, કોઈના માટે બેદરકારી, બેદરકારીનો અભાવ એટલે જ ઈમાનદારીપૂર્વકનું કામ. અને છેવટે અને મહત્ત્વનું યાદ કરી લઈ, અને એ છે
કે હું મારું સંપૂર્ણ સ્વીકાર કરીશ, મારા સ્વીકાર માટે મારે બીજા કોઈની અપેક્ષા નથી, કોઈ મારો સ્વીકાર કરે તો હું સારી છું, નહીં કારણ મારા ભગવાનને મને બનાવી છે માટે મારો પણ સંપૂર્ણ સ્વીકાર અને દુનિયાના બધા જ લોકોનો જેવા છે એવો સ્વીકાર, એટલે કે ક્યાંય મને ફરિયાદ નથી. આનું નામ રામ રાજ્ય. પછી તમારા ત્યાં બધું જ આવી જવાનું, કારણ કે એટલા માટે યાદ આવ્યું કે પછીની ચોપાઈ આમ તો ઘણી વખત આપણે કરતા હોઈએ છીએ કોઈ કાર્ય માટે, એ અત્યારે જ નહીં આપીએ. દૈનિક દૈવિક ભૌતિક તાપા રામ રાજ્ય કાહુન વ્યાપાર, જે આ પ્રકારનું જીવન જીવતા હોય એને કોઈ પણ પ્રકારનો તાપ લાગતો નથી. સંતાપ ભલે કદાચ થઈ શકે, ઘટના ઘટી શકે, પણ એને અસર ન કરે. દૈહિક દૈવિક અને ભૌતિક કોઈ પણ પ્રકારનો તાપ કદાચ હોઈ પણ શકે, પણ એને અસર કરતા નથી. બધા એકબીજા, કારણ કે બધા જ નર નારી એકબીજા પર પરસ્પર પ્રેમને ભરેલા છે, અને આ બહુ જ મહત્વનું છે. રામરાજ્ય એમને એમ આવતું નથી. મને સ્વામીજી મહારાજ યાદ આવે છે, સ્વામી દયાનંદ ગુરુજી મહારાજ, દયાનંદજી મહારાજ, ગુરુજી મહારાજ, ગુરુદેવજી, એમણે એમ ફર્સ્ટ જેવાની એમને અમુક ઉંમર પછી થયું કે ના, આપણે આ બધું ગીતા અને ઉપનિષદનું જ્ઞાન તો આપીએ છીએ, પણ છતાં આ પણ એક બહુ મહત્વનું છે. અને એ ઓલ ઇન્ડિયા મૂવમેન્ટ ફોર સેવા, એટલે કે દરેકના હૃદયમાં બીજા માટે કાળજી હોય છે. બીજાને જોઈને મને આ શું આપશે એટલે હું એને મદદરૂપ થાવ એવું નહીં, બીજો મને શું આપશે તો એની સાથે સંબંધ રાખું એમ નહીં, બસ હું એને શું આપું. ખાલી પૈસા જ આપવાથી કંઈ સેવા નથી થતી, ઘણી બધી વસ્તુ આપણી પાસે છે. કંઈ નહીં તો છેવટે સર્વે ભવંતુ સુખીના, એ તો કહી શકીએ ને, એ પણ એ કાળજી છે, એ નથી થતી આપણાથી. હું એના માટે પ્રાર્થના કરું, એ પણ આનો આવો છે, પેલો છે, વગેરે વગેરે થાય ના. આનું નામ રામરાજ્ય. સ્વામીજી કે નદી દૂધ અને ઘીની વહેતી તો છે જ, પણ એ ક્યારે વહે કે જ્યારે હું મારા ધર્મનું પાલન કરું, બીજા માટે કાળજી કરું, તો એનું પરિણામ શું મળે એ પણ એ રામરાજ્યમાં બતાવી અને આપણે બતાવે છે કે કોઈનું અલ્પ અકાળે મૃત્યુ નહોતું થતું, કોઈને કોઈ પીડા નહોતી, બધા દેખામાં સુંદર હતા, કોઈ દરિદ્ર નહોતું, કોઈ દુઃખી નહોતું, કોઈ દીન નહોતું, કોઈ અબુધ નહોતું, અજ્ઞાની નહોતું, અને બધા જ નિર્દંભ હતા, ધર્મમાં રત હતા, અને નર અર નારી ચતુર સ્વભાવની, બધા જ નર અને નારી, સ્ત્રી અને પુરુષ બધા ચતુર અને ગુણવાન હતા, અને બધા જ સૌ કૃતજ્ઞ નહીં કપટ થયા નહીં, બધા કૃતજ્ઞ પ્રગટ કરવા હતા. થેન્ક્સ, કૃતજ્ઞતા એના એના હૃદયમાં વણાઈ ગઈ હતી, અને બધા જ કપટ રહી જતા આવા રામરાજ્યમાં વાત કરી, ખૂબ સુંદર વાત કરી કે કોઈ કર્મનો કાળનો કોઈની એમના પર અસર થતી નહોતી, બધા ખૂબ સુખી હતા. અને પછી એક બહુ મહત્ત્વની વાત, એટલે કે 21મા દુહા પછીની જે ચોપાઈ છે એમાં કહે છે કે ભૂમિ સપ્ત સાગર મેખલા એક ભૂપતિ રઘુપર કૌશલા. ભગવાન શ્રી રામ કોણ હતા? તો કે સપ્તદીપા વસુંધરા, આપણે કહીએ છીએ સપ્તદીપા વસુંધરા, સાત દીપવાળી વસુંધરાના સ્વામી હતા. પણ પછી તરત જ કહે છે કે આ કેવું બરોબર નથી ભગવાન માટે. આપણે તો આપણે પૃથ્વીને કેટલી માનીએ છીએ આપણે બહુ ખબર નથી. આપણે તો ચાર બાજુ જે ખારો સમુદ્ર છે, મીઠાનો સમુદ્ર છે, એને જ પૃથ્વી માનીએ છીએ. પણ સપ્તદીપા એટલે કે સાત પ્રકારના જે સમુદ્ર છે, આપણે તો કલ્પના જ કરવી પડે કે દૂધનો સમુદ્ર અને ઇક્ષુ શેરીઓ અને ઘીનો વગેરે, એ બધા જ કલ્પના કરો તો એ કેવી રીતે ખબર પડે? તો અહીંયા કહે છે કે યોગ સૂત્રમાં કહે છે કે સૂર્ય સંયમાન ભુવન જ્ઞાનમ. તમને આ બાકીના ભુવનનું જ્ઞાન ક્યારે થાય? કે જ્યારે સૂર્ય ઉપર સંયમ કરો ત્યારે સૂક્ષ્મ છે, આ સુદ્રષ્ટિએ દેખાય એવા નથી. એવા બાકીના જે છ છે આપણે તો જંબુદીપને ખાલી થોડી કલ્પના કરી શકીએ, કારણ કે આપણે તો બહુ મોટું થોડાક રાજ્યની ઘણા દેશની એટલી ખબર છે, પણ આ તો સૂક્ષ્મ છે. અને એવા સાત દીપના ભગવાન સ્વામી હતા. પણ કહે છે તુલસીદાસજી મહારાજ કે આ કેવું બરોબર યોગ્ય નથી,
કેમ કે જેને રોમ રોમમાં બ્રહ્માંડ વ્યાપેલા હોય અને એને એમ કહે કે હમા અધિપતિ છે, સાત દીપના સ્વામી છે, એ કેવું બરોબર નથી. પણ જે આ જાણે છે, આવું જાણે છે કે ભગવાન કેટલા મહાન છે, અને છતાં જ્યારે મનુષ્ય અવતાર ધારણ કર્યો છે ત્યારે એની એક જ ક્રિયા, એક એક ક્રિયા એના માટે મને જાય છે લીલા, કે ઓહો આટલો પૈસાદાર વ્યક્તિ કેટલો સરળ છે. આપણે તરત જ માટે અહોભાવ, એના માટે ગૌરવ થાય કે ઓહો આ તો અમારી વ્યક્તિ હતી, અમારી વ્યક્તિ છે. એટલે એવું ભગવાનના સંદર્ભમાં કહે છે. અને એ પછી એક બહુ મહત્વની ચોપાઈ મને ગમી, સબ ઉદાર સબ ઉદાર સબ પર ઉપકારી વિપ્રચરણ સેવે નર નારી. બધા આ રામ રાજ્યના અથવા આપણે કંઈક કંઈક કરી શકીએ થોડું ઘણું તો ખબર નહીં કેટલું સુંદર આપણો દેશ થઈ જાય. પણ એના માટે તો પહેલેથી નાનપણથી આ પ્રકારના સંસ્કાર આપીએ તો થઈ શકે. એને પણ બધા ઉદાર છે, ઉપકારી છે, અને ખાસ તો બ્રાહ્મણોના ચરણની સેવના છે. કારણ કે બ્રાહ્મણ એટલે આપણે ખબર છે કે જે બ્રહ્મમાં રમી રહ્યો છે, એ કદાચ દરિદ્ર કહેવા માટે પણ તૈયાર છે, પણ ત્યારે જે બ્રહ્મમાં રમે છે, જેનામાં ઉદારતા ઉપકારનો ભાવ છે, એ બધા બ્રાહ્મણ છે. એને બધા આ રાજ્યના અયોધ્યાની પ્રજાજનો એને આદર કરે છે. અને એક બીજું, યથા રાજા તથા પ્રજા, જ્યારે રામે એક પત્નીવ્રતનું નિયમ લીધેલો એટલે બધા એક પત્નીવ્રતને પાલન કરનારા છે. અને એક છેલ્લે બહુ સુંદર કહે છે કે રામ રાજ્ય એવું હતું કે જ્યાં દંડ આપવાની વાત જ નથી, એટલે દંડ જતીને કર ભેદ જ. હા, 22મા દોહામાં કહ્યું કે દંડ કોઈ વસ્તુ છે જ નહીં, કોને દંડ આપે જ્યારે બધા આટલું પ્રેમથી રહે, કોઈના માટે શત્રુતા તો કોઈ છે જ નહીં, બધા પ્રેમથી રહેતા તો શત્રુ કોણ હોય, એટલે દંડ હોય તો સંન્યાસી. એક દંડી કે ત્રિદંડી, એ દંડ શબ્દ જો ક્યાંય લાગુ પડે હોય તો સંન્યાસીને લાગુ પડે. ભેદ ભેદ નિયંતિ પણ હોય છે ને રાજાને, તો ભેદ તો લાગે પણ ન થાય, કારણ કે શત્રુ હોય તો એને ભેદથી કંઈ કામ, ભેદ નીતિથી કામ કઢાવે, એમાંથી આપણે એને હરાવી શકીએ, ભેદ ઊભો કરીએ અને કરાવી શકીએ. પણ એ શત્રુ જ નહોતા તો ભેદ શબ્દ ક્યાં વાપરો, તો કે નૃત્ય કલામ વાપરાય. કેમ બોલે, નર્તકી નૃત્ય કરતી હોય તો એ વખતે એને સુર અને તાગ વગેરેનું ભેદનું જ્ઞાન હોવું જોઈએ, તો કરી શકાય ને નૃત્ય, તો ભેદ શબ્દ ત્યાં વાપરી શકાય. એટલે આવું એ રામ રાજ્ય હતું. અને હવે રામ રાજ્યની વાત કર્યા પછી પ્રકૃતિની વાત કરે છે કે એ વખતે પ્રકૃતિ કેવી હતી, તો બંને સમૃદ્ધિની વાત કરે છે કે ભગવાનના રાજ્યમાં બધા જ પોતાનું કહેવાય ને, પશુ પક્ષી વગેરે પોતે બધા જ પોતાનું અંગત જે અંગે ને, સામાન્ય રીતે જોઈએ તો સ્વાભાવિક વેર, એ પણ સહજ વેર પણ બધા ભૂલી ગયા. હાથી અને સિંહને પણ કોઈ દિવસ બને નહીં, પણ એ લોકો પણ વેર રાખતા નહીં, સિંહ હાથીને મારતો નહોતો. તો અહીંયા સરસ કહે છે કે જો સિંહ હાથીને મારતો નહોતો, કોઈને મારતો જ નહોતો, જ્યારે હાથી ન મારે તો કોઈ પશુ નાના પશુને પણ નહીં મારતા હોય, સિંહ કોઈને નહીં મારતો હોય, વાઘ પણ નહીં મારતો હોય, તો એ લોકો ખાતા શું થાય, કેતે જીવતા હશે? તો કહે છે કે દૂધ ઉપર. અને દૂધ ક્યાંથી લાવતા? તો એ પછી આપણે જોઈએ છીએ કે વનરાજીમાં બધા પશુ પક્ષી બધા ખૂબ કલોલ કરે છે, વનના પશુ પક્ષીઓને પણ સંતાપ નથી, આતપ નથી. કેમ? કારણ કે શેનો આતપ હોય? બહુ ઠંડી પડે, બહુ તડકો, ગમે તડકો હોય, તાપ હોય તો આપણે સહન ન કરી શકીએ. પણ તો કે ના, હંમેશા શીતલ મંદ સુગંધ પવન વાય છે, ગરમી ઠંડી પણ માપસર હોય છે કે જેથી સહન કરવાથી પેલું ન થાય, એમ તાપ ન લાગે. અને એટલું જ નહીં, એવું કહે છે કે તમે જ્યારે મધુવિદ્યા એનું અનુષ્ઠાન કરો તો તમને અમુક પ્રકારની સિદ્ધિ મળે. પણ અહીંયા તો એવી જરૂર જ નથી, વૃક્ષોની લતાઓને તમે પ્રાર્થના કરો એટલે મધ ઝરે, એમાંથી મધ ઝરતું. અને ગાયને પ્રાર્થના કરો તમને દૂધ આપવા માંડે, પછી સિંહને ક્યાં જવાની વાત થઈ? દૂધ પણ સહજથી મળતું હતું. એટલે કહે છે કે સત્યુગમાં જે ધર્મના ચાર ચરણ હતા એ રામ તો ત્રેતા યુગમાં થઈ ગયા, ચારે ચરણ વિદ્યમાન હોવાને લીધે બધા જ ખૂબ ખૂબ સુખી હતા. અને એટલું જ નહીં, સાગર પણ પોતાની મર્યાદા ત્યાગી, ક્યારે ત્યાગતો તો નહોતો, પણ દરરોજ પોતાના મોજા સાથે ત્યાં રત્નો બહાર, સમુદ્રમાંથી રત્નો બહાર આવતા હતા.
અને લોકો પણ એટલા સંતોષી હતા, જેટલા જોઈએ એટલું લેવાનું બાકી નહીં. ચાલો ઘરભેગું કરીએ, છોકરાઓને કામ લાગશે, કશું જ નહીં. આવું એક સુંદર વાતાવરણ રામ રાજ્યમાં હતું. એટલે આ રીતે બતાવ્યું કે પંચતત્વ ભગવાનના શાસનકાળ દરમિયાન બધાને હંમેશા અનુકૂળતા. એટલું જ નહીં, હવે પોતાના પરિવારની વાત કરે છે તો 23મા દોહા પછીની ચોપાઈ છે તો એ કહે છે, કોટિન પાજી મેદ પ્રભુ કીને દાન અનેક બીજન કહુદીને શ્રુતિ પથ પાલક ધર્મ ધુરંધર ગુણાતીત અરુ ભોગ પુરંધર. ભગવાને કરોડો અશ્વમેધ યજ્ઞ કર્યા અને અનેક પ્રકાર અનેક દાન દી જનકૌદીને અને બ્રાહ્મણોને ખૂબ ખૂબ દાન આપ્યા. તો કૃષ્ણ કેટલાક લોકો આપણે બુદ્ધિશાળી વ્યક્તિ હોય ને, બીજું કંઈ ન વ્યાજ, પણ આ કે ભગવાન 11,000 વર્ષ શાસન કર્યું, 11,000 વર્ષ. તો એમાં તમે એમ કહો છો કે કોટી અશ્વમેધ યજ્ઞ કર્યા, એ કેવી રીતે બને? આ વધારે પડતું નથી? હા, બે રીતે છે આનો જવાબ. એક તો તમને ખબર હશે, સતહ સો લક્ષ સત સહસ્ર બધા બહુવચનમાં વપરાય, એટલે પણ કોટી છે એ પણ બહુવચનનો શબ્દ છે, એટલે કે અનેક અશ્વમેધ યજ્ઞ કર્યા. એક અર્થઘટન આઉટ થાય, અથવા તો બીજું એક અર્થઘટન છે કે યજ્ઞ કરીએ ત્યારે જે પ્રકારે દક્ષિણ આપવાની હોય એનાથી તમે અનેક ગણી આપો તો એ અનેક અશ્વમેધ યજ્ઞ થઈ ગયા. એટલે ભગવાને તો તરત જ તુલસીદાસ મહારાજ કહે છે, દાન અનેક દ્વિજન કહું દીને, યજ્ઞની બહાર ઘણા બધા દાન આપ્યા છે, એટલે એને કોટી યજ્ઞ અશ્વમેધ યજ્ઞ કર્યા. અને એટલું જ નહીં, ધર્મના ધુરંધર હતા એટલે સંપત્તિની તો કંઈ, એ તો લક્ષ્મીજી એમની સાથે છે, એ કેટલું હશે? એ કહે છે કે એમનો ભોગ એ ઇન્દ્રના ભોગથી પણ ચડ્યા હતો, પણ છતાં ભગવાન કેવા હતા? ગુણાતીત. જેમ આપણને ભરતજી જ્યારે ત્યાં ભગવાનને મળવા જઈ રહ્યા છે ત્યારે ભરતદાસ મુનિના આશ્રમમાં અષ્ટ સિદ્ધિને બોલાવવામાં આવી હતી અને બધાને થાક ઉતરી જાય એના માટે વ્યવસ્થા કરી હતી, ત્યારે પણ ભરતજી આ બધાથી અલિપ્ત રહેતા, કોઈ ભોગમાં પડ્યા નહોતા, એ તો એના રામના નામમાં જ મસ્ત હતા. એમ ભગવાન બધા ભોગ ભોગી રહ્યા છે એવું બહારથી લાગે, જેમ ભગવાન શ્રી કૃષ્ણ બારિકાદે સોનાની નગરીમાં રહેતા હતા, પણ છતાં એનાથી જ અલિપ્ત, જાણે કે લાગે કે હું એમને આટલી રાણીઓ આટલા આટલા છોકરાઓ, પણ છતાં ગૃહસ્થાશ્રમમાં હતા છતાં પણ અલિપ્ત હતા. એમ આ પણ ગુણાતીત ભગવાન આવા છે એ વાત કરી. અને સીતામૈયાની વાત કરે છે કે મા સીતાજી કેવા હતા, તો કે એ પણ સુશીલ હતા. અને એમની જ્યાં એવું કહે છે કે જેના જે આ બહુ સુંદર છે કે પોતાના ચરણ કમળમાંથી પોતાની કુલામાંથી અગણિત દક્ષ્મી ઉમા અને બ્રહ્માણી જેમાંથી જન્મ્યા છે, તો એ તો કેટલા સૌંદર્યવાન, કેટલા કોમળ હશે. અને છતાં કહે છે અનેક સેવકો ઘરમાં હતા પણ પોતે રામજીનું કાર્ય પોતે કરતા, રસોઈ પણ પોતે બનાવતા, એવું પણ કોઈ કહે છે. એટલે આપણને કુલા લોકો બતાવે કે અહીંયા સીતાજીનું રસોડું છે, ચિત્રકૂટમાં જઈએ ત્યારે એની, પણ એમ કે ટૂંકમાં રસોડું પણ પોતે કરતા હતા. અને એટલું જ નહીં, સાસુની સેવા પણ પોતે કરતા હતા. હવે તમે વિચાર કરો કે રસોઈ કરવી ને સાસુની સેવા કરવી, પણ બધું જ એના માટે રમત વાત હશે. એમને કંઈ થાક લાગે નહીં, કારણ કે મહારાણી હતા લક્ષ્મીજી પોતે. અને એ કહે છે, જાસુ કૃપા કટાક્ષ સુર ચાહદ ચિત્તવન સોઈ રામ પદાર્થ મિંદ રટી રહત સુભાવ હોય ખોઈ. 24મા દોહામાં કહે છે કે જેની કૃપા કટાક્ષ, લક્ષ્મીની કૃપા કટાક્ષ માટે દેવતાઓ જમતા હોય ત્યારે એ ભગવાન, એ મા જગતજનની ભગવાન રામના પધારવીની સેવા કર્યા છે અને એમાંથી જરાય મન વિચલિત કરતા નથી. આ વાત કર્યા પછી આપણે જે પૂરું કરી દઈએ, થોડુંક પછી કાલથી નવું શરૂ કરીશું. અને એ છે કે ભાઈઓના સંદર્ભમાં એમના ભાઈઓનો કેવો પ્રેમ હતો, પોતાની વાત કરી, સીતામૈયાની વાત કરી, ભાઈઓ પણ એમના બધા અનુકૂળતા સાનુકૂળ કહે છે. સેવય સાનુકૂળ સ્વભાઈ, સાનુકૂળ કેમ કીધું? સ અનુકૂળ એટલે કે ભગવાનની સેવા કરવા માટે સાનુકૂળ હતા. સાનુકૂળ એટલા માટે કે એમને કોઈ ડરથી સેવા નહોતા કરતા,
કોઈ આશાથી સેવા નહોતા કરતા, મને આમ મળી જશે માટે સેવા કરું, કે કોઈ ડરથી સેવા કરતા હોય તો કામ થશે તો આપણે નહીં, એને આમ નહીં કરીએ તો એને એ આપણે શાપ આપી દઈશું. તો ઘણા લોકો સંન્યાસીથી ડરતા હોય, એ શું કામ ડરવું જોઈએ? એને તમારી પાસેથી કશું જ જોતું નથી, તો તમને કશું અહીં થાય જ નહીં. એના હૃદયમાં તો હંમેશા બધા માટે આશીર્વાદને પ્રેમ જ હોય. એવી રીતે ભગવાનની વાત છે, તો આપણે સંન્યાસની વાત કરીએ, પણ ભગવાનની વાત છે કે ભગવાન માટે બધા જ સાનુકૂળ બધા ભાઈ હતા. અને ભગવાન માટે સાનુકૂળ એટલે હતા કે ભય નહોતો, આશા નહોતી, કારણ કે ભગવાનના ચરણમાં પ્રીતિ હતી. જ્યાં પ્રેમ હોય ત્યાં પછી કોઈ પ્રેમમાં કે શુદ્ધ પ્રેમ, જે મેળવવાની આશા ન હોય, એને તો આપવાની ત્યારની ભાવના હોય. અને એટલા માટે ભગવાનના ચરણ, ભગવાનના મુખ કમળ પર જોઈ રહ્યા છે કે ક્યારે ભગવાન મને એમ કે તું આ કામ કર. એટલે જો કે છે ભગવાન મને કંઈક કહે છે, અને ભગવાન તો પૂરણ કામ છે. અને જેને કશું જોતું ન હોય અને જરા કોઈ કહે કે મારું આટલું કામ કરજો, તો આપણે ધન્ય બની ગયા, વાહ આજે મને આ કામ આપ્યું. એટલે એમ ધન્યતા સાથે ભાઈઓ એમની સેવા કરી રહ્યા છે. અને નગરના લોકો પણ શું દેવતાઓને પણ દુર્લભ એવો ભોગ ભોગી રહ્યા છે, પણ છતાં સતત નગરવાસીની પણ વચ્ચે વાત કરી દે છે. એટલે આપણે જોઈ લઈએ કે નગરવાસીઓ પણ હરરોજ ભગવાનને, બ્રહ્માજીને વિધિને પ્રાર્થના કરે છે કે અમારા શ્રીરામ અને સીતા મૈયા એમના ચરણમાં અમને હંમેશા ભક્તિ આપશે, અમને બીજું કંઈ જોતું નથી. સીતા મૈયા પછી કહે છે કે સીતા મૈયા બે પુત્રને જન્મ આપ્યો, લવ અને કુશને. ખરેખર કુશ મોટા છે, કુશ અને લવને જન્મ આપ્યા જે કેવા હતા, તો કે બંને ભાઈઓ ભગવાન શ્રી રામ કરતાં, પિતા કરતાં પણ મહાન હતા. એટલા તો વિજયી, વિનયી, ગુણસાગર, ગુણમંદિર. ગુણમંદિર એટલે કીધું કે જે જ્ઞાન વિદ્યામાં પણ વાલ્મીકી જે એમને પ્રવીણ કરેલા, ગીત બહુ સરસ ગાયું છે આખું રામાયણ, ગીત વિદ્યામાં, પછી શસ્ત્ર વિદ્યામાં બધામાં પારંગત હતા અને ભગવાનની પ્રતિકૃતિ હતા. અને પછી બીજા ત્રણ ભાઈઓને ત્યાં પણ બબ્બે પુત્ર જન્મ્યા, જેમાં જે તમે નામ સાંભળો હોય તો કહી કે ભરતજીને ત્યાં બે પુત્ર છે, પુષ્કળ અને તક્ષત. લક્ષ્મણજીના ત્યાં પુત્રજી જન્મ્યાનું નામ અંગદ અને ચિત્રકેતુ. અને શુતકેતુને ત્યાં શુતકેતુ અને સુભાવ. અને બધા જ બળવાન, યુતિમાન એવા બાળકો હતા. અને જે કહે છે એ પ્રમાણે ભાઈ આપણે અહીંયા કહે છે 10,000 વર્ષ પછી અમને ત્યાં સંતાન થયા છે. એટલે કેટલું બ્રહ્મચર્યનું પાલન કર્યા પછી આ બધાને થયા છે બાળકો. અને કહે છે હવે છેલ્લો 25મો દોહો અને અહીંયા આપણે અટકીશું, પછી કાલથી શરૂ કરીશું. આ તો વિહંગલ આપણે કર્યું, પુનરાવર્તન કરીએ તો જ્ઞાન ગિરા ગોતીત અજ માયા ગુણ મન પાર, સોઈ સચ્ચિદાનંદ ઘન કર નર ચરિત ઉદાર, સિયાવર રામચંદ્ર કી જય, પવન સુત હનુમાન કી જય. જ્ઞાન ગિરા ગોતીત એટલે ન તત્ર ચક્ષુર ગચ્છતિ ન વાહ ગચ્છતિ, એટલે કે જે વાણી અને મનનો વિષય નથી એવા ભગવાન, જે અજન્મા છે, જે સચ્ચિદાનંદ છે, જે માયાના પણ સ્વામી છે, એ આવી એક મનુષ્યનું લીલા, મનુષ્યને ચરિત્ર કરી જોઈ રહ્યા છે, જે બધાને આનંદ આપી રહ્યા છે અને બધાને ધર્મનું પાલન કેમ કરવું જોઈએ એની પ્રેરણા આપી રહ્યા છે. પોતાના જીવન દરમિયાન પોતાની કરણી દ્વારા યજ્ઞ આચરતિ શ્રેષ્ઠ તત્ત દેવે ધરજન, જે ભગવદ્ ગીતા કહે છે એ પ્રમાણે એનું જીવન છે. તો આપણે અહીં અટકીએ, છેલ્લી પ્રાર્થના પણ કરીએ.